हेलो एवरीवन, अत्यार सुधी आपणे जे पण फिल्टर्स जोया ए बधा ज कॉन्स्टंट के टाइपना फिल्टर्स हता। आजना लेक्चरमां आपणे ए कॉन्स्टंट के टाइपना फिल्टर्सनी जे लिमिटेशन्स छे एना विशे वात करीशुं अने ए लिमिटेशन्स ने दूर करवा माटे शुं करी शकीए आपणे, पॉसिबल सॉल्यूशन एनी आपणे वात करीशुं। तमने जो याद होय तो लेक्चर टूनी अंदर आपणे आइडियल लो पास फिल्टर अने आइडियल हाई पास फिल्टरनो रिस्पोन्स शुं होवो जोईए ये आपने ड्रॉ करो हो। तो दिस इज फॉर आइडियल लो पास फिल्टर के जे शू करे 0 हर्ट्ज थी लईने कट ऑफ फ्रीक्वेंसी सुधीना बधा ज सिग्नल ने पास करे अने कट ऑफ फ्रीक्वेंसी पछीना बधा ज सिग्नल ने ए पास थवा दे नहीं। तो आपणे आ रिस्पोन्स अहींया ड्रॉ करी दईए लो पास फिल्टर माटे आपणे करीए छीए। अत्यारे शू होय आइडियल लो पास फिल्टरनो रिस्पोन्स? शू होय के कट ऑफ फ्रीक्वेंसी सुधीना ए बधा ज सिग्नल ने एक सरखी रीते पास करे, राइट, अने कट ऑफ फ्रीक्वेंसी पछीना इमिडिएटली बधा ज सिग्नल ने ए पास थवा देशे नहीं। एनो मतलब के पास बेंड अने स्टॉप बेंड वच्चे एक शार्प बाउंड्री होवी जोईए। ऑलराइट, हवे आपणे जे लो पास फिल्टर जोयुं, कॉन्स्टंट के टाइप लो पास फिल्टर लेक्चर नंबर 3 नी अंदर, ए फिल्टरनो रिस्पोन्स केवो होय छे तो तमे जो तो ए कंईक आ टाइपनो हशे। ओके, हवे आ रिस्पोन्समां तमे नोट करो तो आ जे पॉइंट छे ए आपणो कट ऑफ फ्रीक्वंसीनो पॉइंट छे, एफ सी, राइट। आइडियली शुं थवुं जोईए? एफ सी पछी एणे तरत ज आउटपुट ઝીરો કરી દેવું જોઈએ, રાઈટ। બટ પ્રેક્ટિકલી આપણું જે કોન્સ્ટન્ટ કે ટાઈપ ફિલ્ટર હતું લો પાસ ફિલ્ટર, એ શું કરે છે? આઉટપુટ સડનલી ઝીરો નથી થતું, ઇટ ટેક્સ ટાઈમ એન્ડ એટ ધીસ પોઈન્ટ ઇટ બિકમ્સ ઝીરો। તો આપણે આ પોઈન્ટને એક નામ આપી દઈએ, એફ ઇન્ફિનિટી કહી દઈએ। અને કેમ આવું નામ આપીએ છીએ આપણે? બિકોઝ આ પોઈન્ટ પછી ઝીરો આઉટપુટ મળે છે, એનો મતલબ કે સર્કિટ જે છે એ ઇન્ફાઇનાઇટ અટેન્યુએશન આપે છે સિગ્નલને, અને એટલે જે આઉટપુટમાં મળતું નથી, એટલા માટે આ પોઈન્ટને આપણે એફ ઇન્ફાઇનાઇટ કહીશું। ઓલરાઈટ, એનો મતલબ કે આપણને આઉટપુટમાં જસ્ટ આટલો જ પોર્શન જોઈતો હતો, બટ પ્રેક્ટિકલ ફિલ્ટર જે છે એ આપણને રિક્વાયર્ડ પોર્શનની સાથે સાથે આટલું અનડિઝાયર્ડ પોર્શન પણ આઉટપુટમાં આપે છે, રાઈટ, જે થવું જોઈએ નહીં। આપણો રિસ્પોન્સ આવો હોવો જોઈએ કે કટ ઓફ ફ્રીક્વન્સી આઉટપુટ સડનલી ઝીરો થઈ જવું જોઈએ, પણ એ થતું નથી। સો ફર્સ્ટ લિમિટેશન શું છે કોન્સ્ટન્ટ કે ટાઈપના ફિલ્ટરની? કે દેર ઇઝ નો શાર્પ કટ ઓફ બિટવીન પાસ બેન્ડ એન્ડ સ્ટોપ બેન્ડ, રાઈટ। આ જે છે આ પોર્શનને આપણે નામ આપ્યું હતું પાસ બેન્ડ, અને આને કહ્યું હતું આપણે સ્ટોપ બેન્ડ। તો આઈડિયલી શું હોવું જોઈએ? એક શાર્પ કટ ઓફ હોવું જોઈએ બિટવીન પાસ બેન્ડ એન્ડ સ્ટોપ બેન્ડ, પણ આપણા ફિલ્ટર, આપણે જે વાત કરી કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટર, એમાં એવું થતું નથી। એની અંદર આવું ટ્રાન્ઝિશનવાળો પોર્શન છે, અને આ જે પોર્શન છે એ અનડિઝાયર્ડ પોર્શન છે જે આપણને આઉટપુટમાં જોઈતો નથી। આની સિવાય બીજી લિમિટેશન શું છે કોન્સ્ટન્ટ કે ટાઈપના ફિલ્ટરની? કે આ જે પાસ બેન્ડ છે એમાં ફિલ્ટરનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ, જેને આપણે ઝેડ ઝીરો કીધું હતું, એ કેવો રહેવો જોઈએ? કોન્સ્ટન્ટ રહેવો જોઈએ। પણ કોન્સ્ટન્ટ કે ટાઈપ ફિલ્ટરની અંદર આ જે છે ઝેડ ઝીરો, ઇટ ડિપેન્ડ્સ ઓન ફ્રીક્વન્સી, રાઈટ, અને એની લીધે શું થાય છે? આ જે પાસ બેન્ડ છે એની અંદર આપણને કોન્સ્ટન્ટ આઉટપુટ મળતું નથી, ઇટ વેરાઇઝ અકોર્ડિંગ ટુ ધી ફ્રીક્વન્સી, જે થવું જોઈએ નહીં। સો સેકન્ડ લિમિટેશન શું છે? ધી કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ વેરાઇઝ વાઇડલી ઇન પાસ બેન્ડ, રાઈટ। સો બે લિમિટેશન્સ આપણે પોઈન્ટ આઉટ કરીએ ફરીથી, તો ફર્સ્ટ લિમિટેશન શું છે આ ફિલ્ટરની? કે ધેર ઇઝ નો શાર્પ કટ ઓફ બિટવીન પાસ બેન્ડ એન્ડ સ્ટોપ બેન્ડ, ધેર ઇઝ અ ટ્રાન્ઝિશન બેન્ડ બિટવીન પાસ બેન્ડ એન્ડ સ્ટોપ બેન્ડ, રાઈટ। અને બીજી લિમિટેશન શું છે? ધ કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ વેરાઇઝ વાઇડલી ઇન પાસ બેન્ડ, ઓકે। સો આ બે લિમિટેશન્સને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ એ સોલ્યુશનની આપણે આ લેક્ચરમાં જ વાત કરીશું। આ સેમ વસ્તુ આપણે હાઈપાસ ફિલ્ટર માટે પણ જોઈ લઈએ। તો જો તમને યાદ હોય તો લેક્ચર 5ની અંદર આપણે કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈપાસ ફિલ્ટર જોયું હતું, રાઈટ, જેનો રિસ્પોન્સ તમે જો લેક્ચર 2 યાદ કરો તો એનો આઈડિયલ રિસ્પોન્સ કેવો હોય? કે 0 હર્ટ્ઝથી લઈને કટ ઓફ ફ્રીક્વન્સી સુધીનો જે લો ફ્રીક્વન્સીનો બેન્ડ છે એને એ પાસ ના કરે, પણ એફસી પછીનો જે હાઈ ફ્રીક્વન્સીનો બેન્ડ છે એને એ પાસ કરે,
અને એટલે જ એને આપણે હાઈપાસ ફિલ્ટર કહીએ છીએ, રાઈટ? સો આ રિસ્પોન્સ આપણે અહીંયા ડ્રો કરી દઈએ હાઈપાસ ફિલ્ટર માટે. આઈડિયલી શું હોય હાઈપાસ ફિલ્ટરની અંદર? કટ ઓફ ફ્રિકવન્સી પછીનું બધું જ પાસ થવા દેશે અને એની પહેલાંનું કંઈ જ પાસ થવા દેશે નહીં, સો ધ આઉટપુટ વિલ બી ઝીરો. આ કેસમાં પણ તમે જુઓ તો આ જે સ્ટોપ બેન્ડ છે અને આ જે પાસ બેન્ડ છે આ બંને વચ્ચે એક શાર્પ કટ ઓફ છે, ઓકે? પણ પ્રેક્ટિકલી આપણે જે કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈપાસ ફિલ્ટર બનાવ્યું લેક્ચર 5ની અંદર, એમાં શું થાય છે, તમારું જે આઉટપુટ છે એ એકદમથી નહીં વધી જાય, ઇટ ટેક્સ સમ ટાઈમ એન્ડ ધેન ઇટ વિલ બી લાઈક ધીસ, રાઈટ? સો આ જે પોઈન્ટ છે ધીસ ઇઝ વોટ યોર કટ ઓફ ફ્રિકવન્સી, એનો મતલબ કે આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધીનું તમને આઉટપુટમાં જોઈતું નહોતું, તમને આ પોઈન્ટથી સડનલી આઉટપુટ હાઈ થઈ જવું જોઈતું હતું જેમ અહીંયા બતાવેલું છે. પણ કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈપાસ ફિલ્ટરમાં તમને આટલો અનડિઝાયર્ડ પોર્શન મળે છે. અગેન આ પોઈન્ટને આપણે એફ ઇન્ફાઇનાઇટ કહીશું બીકોઝ આની પાછળ, આનાથી પહેલાં તમને ઇન્ફાઇનાઇટ અટેન્યુએશન આ સર્કિટ દ્વારા મળે છે અને એટલે જ આઉટપુટ ઝીરો છે, રાઈટ? સો આ જે પોર્શન છે ધીસ ઇઝ વોટ ધી અનડિઝાયર્ડ પોર્શન, કે જે આપણને આઉટપુટમાં જોઈતો નથી પણ આપણને આઉટપુટમાં મળે છે. સો અગેન વી વિલ પોઈન્ટ આઉટ દેટ ધી ફર્સ્ટ લિમિટેશન ઓફ કોન્સ્ટન્ટ કે ટાઈપ ફિલ્ટર ઇઝ દેર ઇઝ નો શાર્પ કટ ઓફ બિટવીન પાસ બેન્ડ એન્ડ સ્ટોપ બેન્ડ, ઓકે? દેર ઇઝ અ ટ્રાન્ઝિશન ફ્રોમ સ્ટોપ બેન્ડ ટુ પાસ બેન્ડ, ઓલરાઈટ? એન્ડ ધ સેકન્ડ લિમિટેશન ઇઝ આ જે પાસ બેન્ડ છે એમાં તમને કોન્સ્ટન્ટ આઉટપુટ મળવું જોઈએ. ફોર એની ફ્રિકવન્સી આફ્ટર કટ ઓફ ફ્રિકવન્સી ધ આઉટપુટ શુડ બી કોન્સ્ટન્ટ. એ ક્યારે પોસિબલ થાય? જ્યારે સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ આ પાસ બેન્ડમાં કેવો રહે? કોન્સ્ટન્ટ રહે. પણ આ ફિલ્ટરની અંદર આ જે કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ છે ઇટ ઇઝ હાઈલી ડિપેન્ડન્ટ ઓન ધી ફ્રિકવન્સી, સો ઇટ વિલ વેરાય અકોર્ડિંગ ટુ ધી ઇનપુટ સિગ્નલ ફ્રિકવન્સી ઇન પાસ બેન્ડ એઝ વેલ, ઓલરાઈટ? સો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ વેરાઇઝ વાઇડલી ઇન પાસ બેન્ડ, ધીસ ઇઝ ધી સેકન્ડ લિમિટેશન ઓફ કોન્સ્ટન્ટ કે ટાઈપ ફિલ્ટર્સ, ઓલરાઈટ? હવે આ બંને લિમિટેશન્સને સોલ્વ કરવા માટે આપણે શું કરી શકીએ એના વિશે વાત કરીશું. આપણે લોપાસ ફિલ્ટરથી સ્ટાર્ટ કરીએ. આપણા કોન્સ્ટન્ટ કે ટાઈપ લોપાસ ફિલ્ટરની આઉટપુટમાં મને આવો રિસ્પોન્સ મળે છે. આ રિસ્પોન્સને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. આ ફર્સ્ટ પાર્ટ કે જેને આપણે કહીશું ડિઝાયર્ડ પોર્શન, અને આ સેકન્ડ પાર્ટ જેને આપણે કહીશું અનડિઝાયર્ડ પોર્શન. આપણે અહીંયા લોપાસ ફિલ્ટર નેટવર્ક ડ્રો કરી દઈએ. હવે આ લોપાસ ફિલ્ટર નેટવર્કના આઉટપુટમાં મને આ બધી જ ફ્રિકવન્સીઝ મળે છે, ઓલરાઈટ? જેમાંથી આટલો પોર્શન ડિઝાયર્ડ છે જે મને જોઈએ છે અને આટલો પોર્શન અનડિઝાયર્ડ છે કે જે આઉટપુટમાંથી મારે રિમૂવ કરવાનો છે, રાઈટ? સો તમે શું કરી શકો, વિચારો, આ પોઈન્ટ પર તમારી પાસે ઝીરો હર્ટ્સથી લઈને એફ ઇન્ફાઇનાઇટ હર્ટ સુધીની બધી જ ફ્રિકવન્સીઝ છે જેમાંથી તમારે એફસીથી લઈને એફ ઇન્ફાઇનાઇટ સુધીની બધી ફ્રિકવન્સીઝ રિમૂવ કરવાની છે, આટલો પોર્શન તમારે કાઢી નાખવાનો છે. તો તમે શું કરી શકો, તમે અહીંયા વર્ટિકલી એક એવી સર્કિટ લગાવી શકો કે જે શું કરે, પર્ટિક્યુલર બેન્ડ ઓફ ફ્રિકવન્સીઝને પાસ કરે. તો આ સર્કિટ શું કરશે, આટલો પોર્શન પોતાની અંદરથી પાસ થવા દેશે જ્યારે બાકીનું બધું પાસ થવા દેશે નહીં. હવે જો આટલો પોર્શન આ સર્કિટ પોતાની અંદરથી પાસ થવા દે તો એટલો પોર્શન અહીંયા આઉટપુટમાંથી પાસ થઈને અહીંયા પાછો જતો રહેશે, એટલે એટલો પોર્શન તમને આઉટપુટમાં મળશે નહીં. તો આઉટપુટમાં તમને શું મળશે, તો આઉટપુટમાં તમને આટલું જ મળશે. એનો મતલબ કે આપણને અહીંયા એક એવી સર્કિટ જોઈએ કે જે પર્ટિક્યુલર બેન્ડને પાસ કરે, અને એ સર્કિટને તમે શું કરશો, કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટરના આઉટપુટ સાઇડ વર્ટિકલી માઉન્ટ કરશો, રાઈટ? બીજું પોસિબલ ઓપ્શન શું થઈ શકે, તો અગેન આપણે એક લો પાસ ફિલ્ટર નેટવર્ક ડ્રો કરી દઈએ. હવે બીજું ઓપ્શન શું છે, તો તમે અહીંયા એક એવી સર્કિટ લગાવો કે જે પર્ટિક્યુલર બેન્ડને સ્ટોપ કરે, અને એ સર્કિટ તમે ક્યાં લગાવશો, હોરિઝોન્ટલી લગાવશો. તો વિચારો આ પોઈન્ટ પર તમારી પાસે ઝીરો હર્ટ્સથી લઈને એફ ઇન્ફાઇનાઇટ હર્ટ સુધીની બધી જ ફ્રિકવન્સીવાળા સિગ્નલ છે, રાઈટ? હવે આ તમારી સર્કિટ શું કરશે, આ જે પર્ટિક્યુલર બેન્ડ છે ધીસ વન,
આટલા બેન્ડને સ્ટોપ કરે છે જ્યારે બાકી બધું જ પાસ થવા દે છે. તો તમે અહીંયા જુઓ કે આ પોઈન્ટ પર તમારી પાસે આ બધું જ છે, એમાંથી એફ સી થી એફ ઇન્ફાઇનાઇટ સુધીનો બધો પોર્શન આ સર્કિટ પાસ થવા દેતી નથી, જ્યારે એની સિવાયનું બધું જ પાસ થવા દે છે. એનો મતલબ કે આટલો પોર્શન આ સર્કિટમાંથી પાસ થઈ જશે, પણ આટલો પોર્શન આ સર્કિટમાંથી પાસ થઈ શકશે નહીં. સો બીજા ઓપ્શન તરીકે તમે શું કરી શકો છો, એક એવી સર્કિટ યુઝ કરી શકો છો કે જે પર્ટિક્યુલર બેન્ડ ઓફ ફ્રિકવન્સીઝને સ્ટોપ કરે, અને એ બેન્ડ સ્ટોપ સર્કિટ તમે હોરિઝોન્ટલી લગાવશો લો પાસ કોન્સ્ટન્ટ કે ટાઈપ લો પાસ ફિલ્ટરની આઉટપુટ સાઇડ. ઓકે, સો આપણને બે સર્કિટ જોઈશે, એક એવી સર્કિટ કે જે પર્ટિક્યુલર બેન્ડને પાસ કરે, અને એ સર્કિટ આપણે વર્ટિકલી માઉન્ટ કરીશું કે જેથી આ જે અનડિઝાયર્ડ પોર્શન છે એ પોર્શન આ સર્કિટમાંથી પાસ થઈને પાછો જતો રહે અને આઉટપુટ સાઇડ ના મળે. અને બીજું પોસિબલ ઓપ્શન શું છે, આપણને એક એવી સર્કિટ જોઈએ છે કે જે પર્ટિક્યુલર બેન્ડને સ્ટોપ કરે, અને એ સર્કિટને આપણે હોરિઝોન્ટલી માઉન્ટ કરીશું કે જેથી એ પર્ટિક્યુલર બેન્ડ ઓફ ફ્રિકવન્સીઝ એ સર્કિટમાંથી પાસ થઈને આઉટપુટમાં ના જાય, અને એની સિવાયનું જે બધું છે ઝીરોથી એફસી જેટલું એ બધું જ આ સર્કિટમાંથી પાસ થઈને આઉટપુટ સાઇડ મળે. અહીંયા જે સર્કિટ લગાવી છે આ સર્કિટ હશે બેન્ડ પાસ સર્કિટ, અને અહીંયા જે સર્કિટ લગાવી છે એ સર્કિટ હશે બેન્ડ સ્ટોપ સર્કિટ, કે જે અનડિઝાયર્ડ બેન્ડ ઓફ ફ્રિકવન્સીવાળો જેટલો પોર્શન છે એને પાસ અથવા સ્ટોપ કરશે, ડિપેન્ડિંગ ઓન ધી સર્કિટ, રાઈટ. હવે આ સેમ વસ્તુ આપણે હાઈપાસ ફિલ્ટર માટે કરીએ. સો અહીંયા આપણે નેટવર્ક ડ્રો કરી દઈએ હાઈપાસ ફિલ્ટરનું, રાઈટ. હવે હાઈપાસ ફિલ્ટરની આ જે સર્કિટ છે કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈપાસ ફિલ્ટર, એના આઉટપુટમાં મને કંઈક આ ટાઈપનું મળશે, રાઈટ. હવે અગેન આની અંદર પણ મને આટલો પોર્શન ડિઝાયર્ડ છે જોઈએ છે, અને આટલો પોર્શન અનડિઝાયર્ડ છે કે જે આઉટપુટમાં મને મળી રહ્યો છે. તો આટલો પોર્શન મારે આઉટપુટમાંથી કાઢવાનો છે. સો સેમ ઉપર જે લોજિક લગાવ્યું એ રીતે જ તમે વિચારો, આ પોઈન્ટ પર મારી પાસે એફ ઇન્ફાઇનાઇટ હર્ટ્ઝથી લઈને ઇન્ફાઇનાઇટ સુધીની બધી જ ફ્રિકવન્સી છે, એફ ઇન્ફાઇનાઇટથી લઈને ઇન્ફાઇનાઇટ સુધીની બધી જ ફ્રિકવન્સીઝ છે, જેમાંથી મારે એફ ઇન્ફાઇનાઇટથી એફ સી સુધીની ફ્રિકવન્સીઝ આઉટપુટમાંથી કાઢી નાખવાની છે. તો જો હું અહીંયા એક એવી સર્કિટ લગાવું કે જે બેન્ડને પાસ કરે, કેટલા બેન્ડને પાસ કરશે, આટલા બેન્ડને, તો એટલો બેન્ડ ઓફ ફ્રિકવન્સીઝ એફ ઇન્ફાઇનાઇટથી લઈને એફ સી સુધીનો જે પોર્શન છે એટલો પોર્શન આ સર્કિટમાંથી પાસ થઈને પાછો જતો રહેશે, એ આઉટપુટ બાજુ નહીં જાય, જ્યારે બાકી બધો પોર્શન આ સર્કિટની અંદરથી પાસ નહીં થવા દે એટલે એટલો પોર્શન આઉટપુટમાં જશે. સો વી કેન યુઝ અ બેન્ડ પાસ સર્કિટ, રાઈટ, કે જે આટલો બેન્ડ પોતાની અંદરથી પાસ થવા દે, અને એ પાસ થયેલો બેન્ડ ઇનપુટ સાઇડ પાછો જતો રહેશે, આઉટપુટમાં તમને મળશે નહીં. સો બેન્ડ પાસ સર્કિટ તમે વર્ટિકલી માઉન્ટ કરશો એટ ધી આઉટપુટ ઓફ કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈ પાસ ફિલ્ટર. અને આ સેમ વસ્તુ આપણે બેન્ડ સ્ટોપ સર્કિટ વાપરીને પણ કરી શકીએ. અગેન હું અહીંયા નેટવર્ક ડ્રો કરી દઉં છું હાઈ પાસ ફિલ્ટરનું. તો એના આઉટપુટમાં તમને એફ ઇન્ફાઇનાઇટ હર્ટ્ઝથી લઈને ઇન્ફાઇનાઇટ હર્ટ સુધીની બધી જ ફ્રિકવન્સીઝ મળે છે. અગેન આટલો પોર્શન નથી જોઈતો મારે, સો વોટ આઈ કેન ડૂ, આઈ કેન કનેક્ટ અ સર્કિટ હિયર કે જે પર્ટિક્યુલર બેન્ડને સ્ટોપ કરે. આ કેટલા બેન્ડને સ્ટોપ કરશે, આટલા બેન્ડને, અને એની સિવાયનું બધું જ, મતલબ કે આટલું અને આટલું પાસ થવા દેશે. તો અહીંયા તો કંઈ છે જ નહીં આઉટ ઇનપુટ, રાઈટ. સો આટલો પોર્શન તમને આઉટપુટમાં મળશે આ સર્કિટ લગાયા પછી. ઓકે ઓકે, હવે અહીંયા બેન્ડ પાસ અને બેન્ડ સ્ટોપ તરીકે કઈ સર્કિટ લગાવવાની એનો આન્સર આપણને લેક્ચર નંબર 7માંથી મળશે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે દરેક ટોપિક એકબીજા સાથે લિંક્ડ છે, એટલે તમે કોઈ પણ લેક્ચર સ્ટાર્ટ કરો મેક શ્યોર કે તમે એની પહેલાંના બધા જ લેક્ચર જોઈ લીધા છે. લેક્ચર 7માં આપણે ટોટલ 4 કેસ જોયા હતા, એમાંથી તમે જો નોટિસ કરો તો જ્યારે તમે ઇન્ડક્ટર અને કેપેસિટરને સિરીઝમાં લગાવો અને એને હોરિઝોન્ટલી માઉન્ટ કરો તો તમને શું રિસ્પોન્સ મળશે, બેન્ડ પાસ જેવો રિસ્પોન્સ મળશે, કારણ કે આ સર્કિટ પર્ટિક્યુલર બેન્ડ ઓફ ફ્રિકવન્સીઝને પાસ કરે છે અને બાકી બધું પાસ થવા દેતી નથી. કેસ 2 જેની અંદર આપણે સિરીઝ એલસી સર્કિટને વર્ટિકલી માઉન્ટ કરી હતી, જે શું કરે છે, પર્ટિક્યુલર બેન્ડને સ્ટોપ કરે છે અને બાકી બધું પાસ થવા દે છે, રાઈટ. કેસ 3ની અંદર આપણે એલ અને સીને પેરેલલી કનેક્ટ કર્યા હતા, અને એ કેસમાં આપણને કેવો રિસ્પોન્સ મળે છે, તો આ સર્કિટ પર્ટિક્યુલર બેન્ડને સ્ટોપ કરે છે અને બાકી બધું પાસ થવા દે છે. સેમ વસ્તુ જો તમે એલસી પેરેલલને વર્ટિકલી માઉન્ટ કરો તો તમને કેવો રિસ્પોન્સ મળશે, આ સર્કિટ પર્ટિક્યુલર બેન્ડને પાસ કરશે અને બાકી બધું સ્ટોપ કરશે. સો આપણે
આ ચાર કેસ, આ ચાર સર્કિટ આપણે યુઝ કરી શકીએ, બીકોઝ આ ચાર સર્કિટ નો રિસ્પોન્સ કેવો છે, કાં તો એ પર્ટિક્યુલર બેન્ડને પાસ કરે છે અથવા એ પર્ટિક્યુલર બેન્ડને સ્ટોપ કરે છે, મતલબ કે ઇટ બિહેવ્સ લાઈક અ બેન્ડ પાસ ઓર બેન્ડ સ્ટોપ સર્કિટ. અને આપણને અહીંયા એ જ જોઈએ છે, રાઈટ? સો જે ફર્સ્ટ લિમિટેશન છે કોન્સ્ટન્ટ કે ટાઈપ ફિલ્ટર્સની, આ જે અનડિઝાયર્ડ પોર્શન છે જેને આપણે રિમૂવ કરવાનો છે, એને આપણે એલ અને સી સિરીઝ કોમ્બિનેશન અથવા એલ અને સીના પેરેલલ કોમ્બિનેશનની મદદથી, જેમ અહીંયા વાત કરી એ પ્રમાણે, વધારાની એક સર્કિટ આઉટપુટ સાઇડ લગાવીને રિમૂવ કરી શકીએ છીએ. સો એક લિમિટેશન તો આપણે આ રીતે સોલ્વ કરીશું, શાર્પ કટ ઓફવાળી લિમિટેશન, રાઈટ? જે બીજી લિમિટેશન હતી એ શું હતી, કે જે ઝેડ ઝીરો છે એ પાસ બેન્ડમાં કોન્સ્ટન્ટ રહેતો નથી, ઇટ વેરાઇઝ અકોર્ડિંગ ટુ ધી ફ્રિકવન્સી. તો એના સોલ્યુશન તરીકે આપણે શું કરી શકીએ, તો આપણે જે ફિલ્ટર બનાવીએ છીએ, કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટર અને કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટર, અહીંયા જે કમ્પોનન્ટની વેલ્યુઝ છે એને આપણે થોડી ફાઇન ટ્યુન કરીશું, કે જેથી ઝેડ ઝીરોની વેલ્યુ પાસ બેન્ડમાં કોન્સ્ટન્ટ રહેશે. અને એને ફાઇન ટ્યુન કરવા માટે આપણે એક એક વેલ્યુ ડિફાઇન કરીશું, જેને આપણે કહીએ છીએ એમ. આ જે એમ છે એની વેલ્યુ 0 થી લઈને 1ની વચ્ચે હશે, ઓકે? આ જે એમ છે એને આપણે આ કમ્પોનન્ટ સાથે મલ્ટીપ્લાય અથવા ડિવાઇડ કરીશું, કે જેથી આ કમ્પોનન્ટની જે વેલ્યુઝ છે એ ફાઇન ટ્યુન થઈ જાય, અને જેની લીધે આપણને ઝેડ ઝીરોની વેલ્યુ કોન્સ્ટન્ટ મળશે પાસ બેન્ડની અંદર, ઓરાઈટ? અને આ એમની મદદથી આપણે જે સેકન્ડ લિમિટેશન છે, કે ઝેડ ઝીરો કોન્સ્ટન્ટ નથી રહેતો પાસ બેન્ડમાં, એ લિમિટેશન આપણે દૂર કરી શકીશું, રાઈટ? સો આ જે પોસિબલ સોલ્યુશન્સ છે એને ભેગા કરીને આપણે એક સર્કિટ બનાવીશું, અને એ સર્કિટનું નામ થશે એમ ડિરાઇવ્ડ ફિલ્ટર. હવે આ એમ ડિરાઇવ્ડ વર્ડ ક્યાંથી આવ્યો, તો મેં કીધું એ પ્રમાણે આપણે એમ નામનું એક કોન્સ્ટન્ટ ડિફાઇન કરીશું, કે જેની યુઝથી આપણે આ કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન ટ્યુન કરી શકીએ, ઝેડ ઝીરોની જે લિમિટેશન હતી એ દૂર કરવા માટે. અને આ જે ફિલ્ટર છે એમ ડિરાઇવ્ડ ફિલ્ટર, એ કોન્સ્ટન્ટ કે ટાઈપ ફિલ્ટર પરથી બનાવવામાં આવેલા છે, મતલબ કે કે પરથી ડિરાઇવ કરવામાં આવેલા છે, અને એટલા માટે આ ફિલ્ટરને આપણે એમ ડિરાઇવ્ડ ફિલ્ટર એવું નામ આપીશું. આ ફિલ્ટર વિશે વધારે ડિટેલમાં અને આ કનેક્શન વિશે વધારે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આઈ હોપ તમને આ લેક્ચરમાં જે સમજાવ્યું એ બધામાં સમજ પડી હશે. થેન્ક યુ.